यार मित्रों, गवर्नमेंट एग्जाम तैयारी कर रहा छो। एक बार आ वीडियो जोया पछी तमे विचारशो के तैयारी तो आवी रीते ज होवी जोईए। नमस्कार मित्रों, एज्युकेशन परना चैनल में आपनु स्वागत छे। मित्रों, आ वीडियो तमने 100% मददरूप थाय तो ज तमे सब्सक्राइब करजो। मित्रों, आपणे जाणीए छीए के गवर्नमेंट एग्जाम देवी तेमां खूब ज आपणने घणी बधी परेशानीओ आवे छे, जेवी के वाँचवू कई रीते। અને ઘણા બધા વિદ્યાર્થીઓને તો પરેશાની એ જ છે કે વાંચવું કઈ રીતે, અને ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી આપણે કરીએ તો તેમાં ઘણી બધી સ્વાભાવિક છે કે ઘણી બધી પરેશાની આવે કે વાંચવું કઈ રીતે, ત્યારબાદ કયા કયા પ્રકાશનો વાંચવા, કેવા પ્રકારના પ્રકાશનો ન વાંચવા, ત્યારબાદ કેવી રીતે ગણિતની તૈયારી કરવી, કેવી રીતે રિઝનિંગના દાખલા કરવા વગેરે જેવી બાબતો પરેશાન કરતી હોય છે। તો મિત્રો, આપણે આ વિડીયોમાં જણાવવાના છીએ કે ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કેવી રીતે કરી શકીએ છીએ। પ્રથમ છે અભ્યાસક્રમ। તો મિત્રો, પ્રથમ તો તમે જે પરીક્ષાની તૈયારી કરતા હો તે પરીક્ષાનો અભ્યાસક્રમ તમને ખબર હોવો જોઈએ। અભ્યાસક્રમ તમને ખબર હશે એટલે તમારે બીજું કંઈ વાંચવાની જરૂર પડશે નહીં। અને મિત્રો, આની એક સારી એ છે કે તમને ક્રાઇટેરિયા મળી રહેશે, અને ક્રાઇટેરિયા મળવાથી તમને બીજું કંઈ વધારાનું વાંચવું તમારે નહીં પડે, જે આનો એક પ્લસ પોઈન્ટ છે। તો મિત્રો, અભ્યાસક્રમ તમે જે તે એક્ઝામ આપતા હો તેનો અભ્યાસક્રમ તમારે પ્રથમ જાણી લેવો ખૂબ જ જરૂરી છે। ત્યારબાદ વિષયોની વહેંચણી। મિત્રો, આપણે જાણીએ છીએ કે ગવર્મેન્ટ એક્ઝામમાં પરીક્ષામાં ઘણા બધા વિષયોની પરીક્ષા લેવામાં આવતી હોય છે, જેવા કે ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન, જનરલ નોલેજ વગેરે જેવા વિષયોને આપણે એક્ઝામ લેવાતી હોય છે। તો આ બધા આટલા બધા વિષયોને આપણે વાંચવા કઈ રીતે? તો મિત્રો, આ બધા વિષયોને તમે એક દિવસના ટાઈમમાં ગોઠવી દો કે આટલાથી આટલા કલાક ગણિત લઈશ, આટલાથી આટલા કલાક વિજ્ઞાન લઈશ, અને એ રીતે તમને ન ફાવે તો મિત્રો, તમે એક દિવસમાં એક વિષય વાંચો, બીજા દિવસે બીજો વિષય તમે વાંચી શકો છો। એવી રીતે તમે કરશો તો પણ તમે વિષયોની ગોઠવણી અને વિષયોને સારી રીતે વાંચી શકો છો। ત્યારબાદ છે સ્કોરિંગ વિષય। મિત્રો, ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ અને અગત્યનો ટોપિક છે કે સ્કોરિંગ વિષયને વધારે સમય આપો। મિત્રો, સ્કોરિંગ વિષય એટલે કે તેનું બીજું નામ છે ગણિત। મિત્રો, ગણિત અને રિઝનિંગ આ બંને એવા વિષયો છે કે જેનાથી લગભગ દરેક વિદ્યાર્થી તેને ઓપ્શનમાં કાઢે છે। તો તેને અવગણવાને બદલે તેને સમજી અને સારી રીતે તૈયાર કરીએ તો તેને બીજા કરતાં વધારે આપણે માર્ક્સ કવર કરી શકીએ છીએ અને મેરિટમાં પણ આવી શકીએ છીએ। આપણે એક ઉદાહરણ લઈએ મિત્રો, ધારો કે કોઈ વસ્તુ બજારમાં મળે છે અને તેની ખૂબ જ ડિમાન્ડ છે, તો મિત્રો સ્વાભાવિક છે કે ત્યાં લોકો ઉમટશે અને ટોળામાં ભાગશે તે લેવા માટે। પરંતુ આપણે તેને મેળવવી છે તો આપણે કંઈક અલગ રસ્તો કરવો પડે જેથી આપણને તે સરળતાથી મળી શકે છે। મિત્રો, એ રસ્તો એ જ ગણિત। ગવર્મેન્ટ એક્ઝામમાં એ રસ્તો છે ગણિત। ગણિતને તમે જેવી રીતે તૈયાર કરી શકો છો એવી રીતે સારી રીતે તૈયાર કરો, તેને ઓપ્શનમાં ન કાઢો, અને તે જ તમને સફળતા અપાવે છે। તમને મિત્રો ઘણી વખત લોકો કહેતા હશે કે આપણે ગવર્મેન્ટ એક્ઝામમાં ગણિત અને અંગ્રેજી વિષય બંને વિષયને આપણે સારી રીતે તૈયાર કરી લઈએ તો આપણે ગવર્મેન્ટ એક્ઝામમાં બાજી મારી લઈએ છીએ। તો મિત્રો, એ વાત સાચી છે, તમે ગણિતને તૈયાર કરો અને અંગ્રેજીને તૈયાર કરો એટલે તમે લગભગ ગમે તે ગવર્મેન્ટ એક્ઝામમાં પાસ થઈ શકો છો। ત્યારબાદ છે રોકડિયા માર્ક્સ। મિત્રો, રોકડિયા માર્ક્સ એટલે શું? તો રોકડિયા માર્ક્સ એટલે કે ફિક્સ હોય કે આ ટોપિકમાંથી અમુક સવાલ દર એક્ઝામમાં આવતા જ હોય છે। તમને ખબર કઈ રીતે પડશે કે કયો રોકડિયો ટોપિક અથવા તો રોકડિયો માર્ક્સ કહેવાય? તો મિત્રો, તમે ગયા વર્ષના અથવા તો આગળની એક્ઝામના પેપર સોલ્વ કરેલા હોય છે, અને જો તે હેબિટ ન હોય તો આજથી જ તે હેબિટ લઈ લો અને પેપર સોલ્વ કરવા લાગો। તમે પેપર સોલ્વ કરશો એટલે તમને ખબર પડવા મળશે કે કયો ટોપિક વધારે પૂછાય છે અને કયા ટોપિક ઉપર આપણે વધારે ધ્યાન દેવું પડશે। તે ટોપિક અમુક ટોપિક જે નક્કી જ હોય છે કે તેમાંથી હંમેશા દરેક એક્ઝામમાં પૂછાતું જ હોય છે, તો મિત્રો તેવા ટોપિકને તમે ખૂબ જ સારી રીતે વાંચી લો, અને જો તે રિપીટ તે ટોપિક એક્ઝામમાં રિપીટ થાય તો તેને તમે સારી રીતે સમજેલો હશે તો તમને તરત માર્ક્સ મળી જશે અને માર્ક્સ કવર થઈ જશે। ત્યારબાદ
મિત્રો, ખૂબ જ અગત્યનો ટોપિક છે, જે તે ન વાંચવું. આજે વોટ્સએપ અને બીજી ઘણી બધી જગ્યા ઉપરથી આપણને અનેક પ્રકારના નવા નવા મટીરિયલ અને પીડીએફ ફાઇલો મળતી રહેલી હોય છે. તો મિત્રો, હું તમને જણાવી દઉં કે તમામ મટીરિયલ જે છે તેમાં ફરક માટલો, તેમાં માહિતી બધી એક જ હોય છે. ફરક માત્ર એટલો જ હોય છે કે અમુક મટીરિયલમાં સરળતાથી સમજાવેલું હોય છે, જ્યારે અમુકમાં તે સરળતાથી સમજાવેલું હોતું નથી. તો મિત્રો, નુકસાન આમાં તમને જ છે. તમે જો દરેક મટીરિયલ અને પીડીએફ વાંચશો તો તેમાં તમને ખબર પડશે કે અમુક ટોપિક બદલાતો, એટલે કે તેમાં ફરક તમને લાગશે. તો તે ફરક, તેનો ભેદ તમે નહીં ઉકેલી શકો, જેથી તમે કોઈ સારું મટીરિયલ પકડો અને માત્ર તે જ વાંચો જે તમને ખૂબ જ મદદરૂપ થશે. ત્યારબાદ છે, બધા કરે એ કરવું ચોક્કસ નથી. એમ બધા કરે એ જ તમારે કરવું ચોક્કસ નથી. મિત્રો, અમુક વિદ્યાર્થીઓને સારા અને આવડતા વિષય ઉપર તેઓ વધારે ધ્યાન આપે છે, અને સ્વાભાવિક છે કે આ જ વિદ્યાર્થી મિત્રો જે ટોપિક અથવા તો વિષય હોય જે વધુ આવડતા વિષય ઉપર તેઓ વધારે ધ્યાન આપે છે. તેવી જ રીતે બધા જ તેવું જ કરે છે. આપણે હરીફાઈમાં ઉતરવાનું છે, નહીં કે એ લોકોની સાથે ચાલવાનું છે. આપણે સફળ થવા માટે હરીફાઈમાં તેના કરતાં વધારે ફાસ્ટ ચાલવું પડશે, તો જ આપણે સફળ થઈ શકશું. તો મિત્રો, કંઈક અલગ કરવું હોય તો આપણે આપણને જે વિષય અથવા તો ટોપિક નથી આવડતો તે ટોપિક ઉપર આપણે વધારે ધ્યાન આપીએ તો આપણે મેરિટમાં આવી શકીએ છીએ અને પાસ થઈ શકીએ છીએ. ત્યારબાદ છે, હાર્ડવર્ક નહીં સ્માર્ટવર્ક કરો. બહુ અગત્યનો ટોપિક છે. મિત્રો, હાર્ડવર્ક એટલે શું અને સ્માર્ટવર્ક એટલે શું? હાર્ડવર્ક એટલે બોઘાની જેમ તમામ વિષયો વાંચી જ નાખવા, એમ બધું વાંચી જ નાખવું, બધું વાંચી નાખવું, સ્માર્ટવર્ક કરવું જ નહીં. એમ ઘણા વિદ્યાર્થીઓ મટીરિયલ, અનેક મટીરિયલ વાંચે અને પરીક્ષા આપવા જાય, અથવા તો એવી રીતે તૈયારી કરે, તમામ મટીરિયલ વાંચી નાખે, જેટલા મટીરિયલ તેની પાસે હોય તે બધા જ મટીરિયલ એક સાથે વાંચી નાખે. મિત્રો, હાર્ડવર્કથી સફળતા મળશે એમ નથી કહેતો કે નહીં મળે, પરંતુ તેમાં ટાઈમ લાગી જાય છે. જ્યારે તમે સ્માર્ટવર્ક કરશો તો તમને સ્માર્ટવર્ક ઓછા સમયમાં સફળતા મેળવી આપશે. માટે જ મિત્રો આપણે સ્માર્ટવર્ક કરવું જોઈએ. વાંચો એવી રીતે કે એકવાર વાંચ્યા બાદ ભૂલાવવું ન જોઈએ. એમ તે માટે ચાવીઓ છે, અનેક શોર્ટ રીતો છે વગેરેનો ઉપયોગ કરો. આ બધું જ તમને યુટ્યુબ અથવા તો કોઈ સારી વેબસાઇટ ઉપરથી મળી રહે છે. વાંચો નહીં યાદ રાખો. હવે ઉપરનું હેડિંગ વાંચ્યા પછી તમને એમ લાગશે કે આ શું વળી, વાંચો નહીં યાદ રાખો. તો મિત્રો, વાંચો અને યાદ રાખો એ બંનેમાં ફરક શું? એમ તો મિત્રો તમને જણાવી દઉં કે વાંચો એટલે કે આપણે, તમે અત્યારે જે આ ટોપિક અને નીચે તેનું હેડિંગ છે તે તમે વાંચો છો, તે તમે યાદ નથી રાખતા, તે તમે માત્ર વાંચો જ છો. જ્યારે યાદ કોને રાખવાનું હોય, તમે ગોખી નાખો તો તમે ગમે તે ટોપિકને સરખી રીતે સમજી અને વિચારો તેના વિશે, તો તેને તમે યાદ રાખી શકો છો. મિત્રો, યાદ કેવી રીતે રાખવું? મિત્રો, આપણે નાના ધોરણમાં હોઈએ, પાંચમા છઠ્ઠા દસમા સુધીમાં, દસ ધોરણ આપણે ભણ્યા, તો મિત્રો આપણે કેવી રીતે ગમે તે વાંચતા, આપણે તો આપણે તેને કેવી રીતે યાદ રાખતા, જરા વિચારો જોઈએ. આપણે તે ટોપિક આખો ટોપિક આપણે તેને યાદ રાખતા, કારણ કે આપણને તે વખતે પરીક્ષામાં આખે આખો ટોપિક લખવાનો આવે, આખે આખો સવાલ લખવાનો આવે છે. તો આ ગવર્મેન્ટ એક્ઝામમાં પણ તમારે આ રીતને જ અનુસરવાનું છે. તમે આખે આખો ટોપિક યાદ રાખો તો મિત્રો તે ટોપિકને રિલેટેડ કોઈ પણ સવાલ પૂછાય તો તે તરત જ તમને આવડી જાય છે. અને આ જો તમે આખે આખો ટોપિક યાદ રાખેલો હશે તો તેને ભૂલાવાના ચાન્સ તમારા ખૂબ જ ઓછા હોય છે, તે તમને ભૂલાય જ નહીં. અને મિત્રો, અમુક મિત્રો એવું કરે છે કે OMR અને વિકલ્પો આવતા હોવાથી માત્ર વિકલ્પોના સવાલ જવાબ જ યાદ રાખે છે, અને તે યાદ રહેશે. તમને એમ નથી કહેતો કે યાદ નહીં રહે, પણ યાદ રહેશે, પણ ખૂબ જ ઓછા સમય માટે. એમ તમે ટોપિકને યાદ રાખો તો ટોપિક તમને વધારે સમય યાદ રહેશે. તો આવી રીતે તમે તૈયારી કરી શકો છો. મિત્રો, ગવર્મેન્ટ જોબની તૈયારી વચ્ચે બ્રેક ક્યારે ન લેશો, ખૂબ જ અગત્યનો અને ખૂબ જ તમને હેલ્પફુલ થાય તો આ પોઈન્ટ છે કે મિત્રો, તમે ગવર્મેન્ટ જોબ અથવા તો ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હો તો તેમાં બ્રેક લો એટલે તમે ખૂબ જ મોટી ભૂલ કરો છો. એ વાત સાચી છે મિત્રો. માનો કે તમે એક મહિનો
તમે તૈયારી કરી છે, ખૂબ જ વાંચ્યું છે, અને તમે એક દિવસ તમે બહાર ફરવા વયા ગયા અને તમારું માઇન્ડ ફ્રી થઈ ગયું એમ, તમે પણ ફ્રી થઈ ગયા. તો મિત્રો, તમને વાંચેલું તમને બધું જ ભૂલાઈ જશે અને તમારી મહેનત બધી પાણીમાં જશે. તેથી મિત્રો, તમે તૈયારી કરો તો સળંગ એક ધારી તૈયારી જ કરો એમ, તમે વચ્ચે બ્રેક ના લો. મિત્રો, અત્યારે જો તમે બ્રેક નહીં લો, ગેપ નહીં લો, તો મિત્રો તમે આખી જિંદગી તમે ફ્રી થઈને જ રહેશો, જે યાદ રાખજો. મિત્રો, આ વિડીયો તમને મદદરૂપ થયો હોય અને માત્ર તો ને તો જ તમે સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો અથવા તો પરિવારજનોને શેર કરજો. આભાર. એજ્યુકેશન ફંડા. થેન્ક યુ.